डीसा मार्केटयार्ड में नवनियुक्त चेरमेन गोवा देसाईए चार्ज संभाळ्यो। खेडूतोना हित अने विकासने वेगवंतो बनावानी नवा चेरमेन गोवाभाई देसाईए बाहेंधरी आपी। डीसा मार्केटयार्डमां 10 वर्ष बाद गोवा देसाईए फरीथी चार्ज संभाळ्यो हतो। टूंक समय पहला ज कांग्रेसनो हाथ छोड़ी तमाम समर्थकों साथे भाजपमां जोड़ाया अने तेना इनाम स्वरूपे आ चार्ज जोवाई रह्यो छे। मार्केटयार्डनुं सुकान संभाळ्युं छे ते बाद अगाउ पण 15 वर्ष सुधी तेओ चेरमेन रही चूक्या छे, परंतु घणा लांबा समयथी चेरमेननी ખુરશીથી દૂર હતા। હવે પાર્ટી બદલતા ફરીથી ખુરશી ગોવાભાઈ દેસાઈ પાસે આવી ગઈ છે। સમગ્ર ભારતીયો માટે આજે ખુશીનો અને ગૌરવપૂર્ણ દિવસ। દરેક ભારતીયોમાં એક ગર્વનો જુસ્સો જોવા મળ્યો જ્યારે ચંદ્રયાન 3ને ભારત તરફથી લોન્ચ કરાયું। સાથે દેશના યુવાનો તેમજ દેશના ભવિષ્ય એવા બાળકોને ચંદ્રયાન 3નું લાઈવ લોન્ચિંગ બતાવવામાં આવ્યું, જેથી બાળકોમાં પણ ભારતીય શું કરી શકે, ક્યાં સુધી પહોંચી શકે તેવી ગર્વની લાગણીનો અનુભવ થાય। બાળકો પણ ભવિષ્યમાં પોતાને ધારેલા લક્ષ્ય તરફ આગળ વધી શકે તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અહીંયા ઉપસ્થિત દરેક ભારતીયોમાં ગૌરવ અને ખુશીની લહેર જોવા મળી। અને એમને સમજાવ્યું કે ચંદ્રયાન 1માં શું હતું, 2માં શું હતું અને 3માં શું હતું, એ સામાન્ય લેંગ્વેજ એમની ભાષામાં સમજી શકે। અને અમારે ઇસરોના સાયન્ટિસ્ટને બોલાવ્યા હતા આપણે, અને ખરેખર અત્યારે આપણે જે લાઈવ સેશન કર્યું એ લોકોને લાઈવ બતાવ્યું, અને નાગાણી સાહેબે વાત બી કરી કે ભાઈ અત્યારે આપણે પૃથ્વીની પરિક્રમા કરવાનું શરૂ કરી દીધું છે, એટલે આપણે પહેલો તબક્કો સફળ થઈ ગયો છે। એમાં ચંદ્રયાન છે એ તો એક વીઆઈપી પેસેન્જર હતું। ખરેખર આજે જે કામ મેજર હતું, એ જે મેજર કામ હતું એ આપણું હતું એલવીએમ 3 રોકેટ છે, એ 3 તબક્કાનું રોકેટ છે। એટલે આપણે બધા તબક્કા એક પછી એક તાલબદ્ધ રીતે શરૂ થયા, અને તાલબદ્ધ રીતે જ્યારે પણ એમને બંધ થવું જોઈએ, એમણે જેટલી વેલોસિટી અને જેટલો ધક્કો મારવો જોઈએ એ દરેક, અને બહુ જ પ્રિસાઇઝલી આપણે ચંદ્રયાનને એની કક્ષામાં છોડી દીધું છે। દર વર્ષે અમદાવાદમાં એમટીએસ બસને લઈને ખાસ આયોજન થાય છે। આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસમાં પણ અમદાવાદીઓ શહેરના ધાર્મિક સ્થળોની મુલાકાત કરી શકે તે માટે ખાસ વર્ધી બસ શરૂ કરાશે। શહેરીજનો બસ મારફતે અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકશે। અમદાવાદના એક સ્થળેથી 40 પેસેન્જરો બસનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે। એમટીએસ બસ નક્કી કરેલા સ્થળેથી સવારે શ્રદ્ધાળુઓને લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે પરત મૂકી જશે, જેના માટે 40 મુસાફરો માટે 2,400 રૂપિયા ફિક્સ ભાડું નક્કી કરાયું છે, એટલે કે એક મુસાફરે રૂપિયા 60ની ચૂકવણી કરવી પડશે।